રંગે કામ કરો તમે અત્યાર સુધી ફરવાના રિસવાના જાદુ મસ્તી વગેરેના ગીતડા ગાયા પણ ગીત વિશેનું ગીતડું ગાયું હોય એવું યાદ છે ચાલો ગીત વિશેનું ગીતડું ગાઈએ ચાલો ગયે ગીતડું જુઓ કહો લખો મિત્રો અહીં આપેલું ચિત્ર ધ્યાનથી જોઈ છોકરાઓ શું કરતા હશે એ ધારવાનું છે અને પછી એકબીજાને કહેવાનું છે ત્યારબાદ ચિત્રમાં દેખાતી વસ્તુઓના નામ લખવાના છે વાર્તા દોસ્તો રજાનો દિવસ હોય કોઈ કામ ન હોય એમાં કોઈ કામ સોંપે તો કેવું થાય એ બતાવતી એક વાર્તા જોઈએ વાર્તાનું નામ રંગારો કોણ છે રવિવારનો દિવસ આ આજે સ્કૂલ નથી લેસન નથી બસ આરામ કરો અને રમવા જાઓ ટોમ પથારીમાંથી બેઠો થતા થતા વિચારતો હતો ત્યાં જ એના નામની બૂમ પડી કેટલી વાર બસ મોડે સુધી પડી જ રહેવું છે બીજો કોઈ કામ ધંધો છે કે નહીં ટોમ આખો ચોળતો ચોળતો બહાર આવ્યો તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીંછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ પોલી માસીનું આ રૂપ અને વસ્તુઓ જોઈ તેને આવનારી આફત થોડી થોડી સમજાઈ ગઈ જો ટોમ કેટલાય દિવસથી બારની દિવાલ રંગવાનું રહી જાય છે આ ચૂનો અને પીંછી તૈયાર છે આજે આ કામ પૂરું કરી દે છે ટોમ ઘડીક ડોલબાજુ જુએ ને ઘડીક દિવાલ તરફ તેને મનમાં દાજ ચડી કે આ દિવાલ રંગવાનો રિવાજ કોણે શોધ્યો દિવાલો એમ જ સારી લાગે ભારે હૈયે તેણે એવી જ ભારે ચૂનાની ડોલ ઉઠાવી બહાર વરંડાની દિવાલ પાસે પહોંચ્યો અચાનક જ તેના મનમાં એક વિચાર ઝપક્યો તેણે પોતાના હોઠ અને જીભને આકાર આપી ખાસ સીટી વગાડી પછી કામ શરૂ કરી દીધું દીવાલનો એક ભાગ રંગ્યો હશે ત્યાં જ તેનો ભાઈબંધ બેન એ તરફ આવતો દેખાયો બેનના હાથમાં એક મોટું લાલ સફરજન હતું તે જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું છતાં બેન અને તેના સફરજન પર ધ્યાન આપ્યા વગર તેણે કામ ચાલુ રાખ્યું બેન ટોમની મજાક ઉડાવવા માટે નજીક જઈ ટોમની ખાસ સીટી મારી કહે વા ટોમ સોયર રવિવારના દિવસે કોમ કામ ટોમે ચૂનો લગાવવાનું ચાલુ રાખી કહ્યું તું આને કામ કહે છે કેમ આ કામ નથી બેને ટોમની મજાક કરતા આંખ મિચકારી ટોમે તેનું કામ ચાલુ રાખી બેન તરફ જોયા વગર કહ્યું કદાચ આને કામ કહી શકાય અને ન પણ કહેવાય જો કે એ જે પણ હોય આ ચૂનો લગાવવાની કળા માત્ર ટોમ સોયર ને જ આવડે છે તે ટોમ સોયર ને ગમે પણ છે આટલું બોલી ટોમ પોતાની ખાસ સીટી મારતા મારતા કલાકારની અદાથી ચૂનો લગાવવા માંડ્યો થોડી વાર થાય બેડગલા પાછળ ખસે અને દિવાલ તરફ જુએ થોડો વિચાર કરે અને પાછો દિવાલ પર એકાદ બે લસરકા મારે થોડી વાર તેની તરફ નજરથી જોઈ રહે ને સ્મિત કરી સીટી વગાડે ટોમની આ ખુશી દિવાલ પર લાગતા જ ચૂના જેવી હતી અંદરથી તો આ કામ ગમતું નહોતું પણ તે બહાર એ દેખાવા દેતો નહોતો બાર તો માત્ર સીટી અને સ્મિત બેન આ બધું ધ્યાનથી જોવા લાગ્યો તેને હવે રસ પડવા લાગ્યો મેં તેના તરફ ધ્યાન આપ્યું જ નહીં તેથી બેનથી રહેવાયું નહીં તેણે ટોમને કહ્યું ટોમ હું શું કઉ છું ટોમે તેની તરફ જોયું જ નહીં અને પીંછી મારતા મારતા જ બેદરકારીથી કહ્યું બોલ શું છે બેને પૂછ્યું હું થોડી વાર ચૂનો બધાને આવડે એવું છે આ માત્ર કામ નથી કળા છે વળી પોલી માસી મને સોંપ્યું છે અને તું તો મારી માસીને જાણે જ છે ને ટોમ હું તને ખાતરી આપું છું હું ખૂબ ધ્યાનથી ચૂનો લગાવીશ ટોમ તને આપણી દોસ્તી નઝમ તારી આજ તેવ મને નથી ગમતી આ વાતમાં દોસ્તી ક્યાંથી વચ્ચે આવી ટોમ થોડી વાર બેન તરફ જોઈ બોલ્યો ફરી પાછો ચૂનો લગાવવા માંડ્યો બેન થી હવે ન જ રહેવાયું તેણે કહ્યું ટોમ હું તને અડધું સફરજન આપીશ સફરજન ટોમ ગુસ્સાથી કામ કરતા કરતા બોલ્યો તને શું લાગે છે વાત સફરજનની છે આમાં સહેજ પણ ખામી રહી જાય તો મારી માસી મારું કચુંબર બનાવી દે આવ્યા મોટા ઓડધા સફરજનવાળા તું જા ભાઈ મને મારું કામ કરવા દે ટોમ આવું શું કરે છે આખ્ખું સફરજન તારું બસ ટોમે પોતાના ચહેરા પરની ખુશી છુપાવી બેન પર ઉપકાર કરતો હોય એમ ધીમે પાસેથી સફરજન લઈ ઝાડના છાંયડામાં બેસી ગયો હવે ટોમ પાસે માત્ર બે કામ હતા બેનને સૂચનાઓ આપવાનું અને સફરજનના નાના નાના બટકા ભરવાનું બેન એમ નહીં ત્યાં જો તારા જમણા હાથ બાજુ હા એ હા બસ બસ બેન તને આવડી એમ લાગે છે બિચારો બેન પરસેવે રેપ જેપ થઈ ગયો બેન થાકી ગયો ત્યારે ટોમે બીલી ફસાવી દીધો બીલી પાસેથી પતંગ લઈ તેને દિવાલ પર ચૂનો લગાવવાનું કામ આપ્યું એ જ રીતે ચોની પાસેથી લખોટીઓ લીધી બધા રવિવારે ટોમની મજાક ઉડાવવા આવ્યા હતા પણ ટોમે પોતાનું કામ તેમને પધરાવી દીધું બપોર સુધીમાં દિવાલ ત્રણ વાર રંગાઈ ચૂકી હતી સાથે જ ટોમ પાસે હવે એક આખું સફરજન પતંગ લખોટીઓ કૂતરાને પહેરાવવાનો એક પટ્ટો તૂટેલા ચપ્પાનો હાથો રમકડાનો સિપાહી અને એક મોટી તાળા વગરની ચાવી હતી ટોમ દોડતો કૂદતો ખાલી ડોલ લઈ માસી પાસે ગયો માસી હવે હું રમવા જાઉં માસીએ ગુસ્સામાં પૂછ્યું કેમ કેટલું કામ કર્યું બધું જ દીવાલ તો આખી રંગાઈ ગઈ પોલી માસીને વિશ્વાસ ન થયો તેમણે બહાર આવી જોયું તો સાચે જ આખી દીવાલ ચૂનાથી ચમકતી હતી ધારી ધારીને જોયું પણ એક જગ્યાએ કોઈ ખામી ન દેખાઈ માસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના થઈ ગયા વા ટોમ તે સરસ કામ કર્યું છે રમવા જતા પહેલા બીજું એક કામ કર ટોમનો ચહેરો ફરી વિલાઈ જાય તે પહેલા જ માસી હસીને કહે પેલી ટોપલીમાંથી એક મોટું સફરજન લેતો જા ટોમે સૌથી મોટું સફરજન લીધું ઘરની બહાર જઈ બૂમ પાડી માસી આવું બીજું કઈ પણ કામ હોય તો કહેજો વાતચીત તમારી ગણિતની નોટમાં રંગાયા પછીની દિવાલ દોરો તમને વાર્તામાં સૌથી વધુ મજા ક્યારે આવી વાર્તાના જે જે શબ્દો કે વાક્યો યાદ હોય તે બોલો તમને તમારા ઘરમાં કયા કયા કામ સોંપાય છે તમને એમાંથી કયું કામ કરવું ગમે તમને કયું કામ કરવું ન ગમે તમારા મિત્રો સાથે તમે ઘરકામ કર્યું છે તે વાત કહો તમને ઘરમાં કામ કરવું ગમે કે બહાર તમને શું લાગે છે કેવા કામ કરવાથી શરીરને વધુ થાક લાગે જો તમને તમારી મમ્મી રસોઈ બનાવવા કહે તો તમે શું બનાવો તમને એક મહિના માટે ઘરનું એક જ કામ સોંપવામાં આવે તો તમે કયું કામ પસંદ કરો તમને ટોમ જેવું થવું ગમે ચૂનો મારવાના કામ પછી માસીએ ટોમને કયું કામ સોંપ્યું હશે શોધો વિદ્યાર્થી મિત્રો ટોમે પોતે કામ કર્યું અને ચાલાકીથી મિત્રો પાસે કામ કરાવ્યું પણ ખરું હવે તમારે વાર્તામાંથી અહીં બતાવ્યા મુજબ શોધવાનું છે અને આ કોઠામાં લખવાનું છે ચાલો કહો જોઈએ કે વાર્તામાં રમવાની કઈ કઈ વસ્તુઓ હતી હા લખોટીઓ પછી હમ પતંગ રમકડાનો સિપાઈ ચાવી કુતરાનો પટ્ટો અને તૂટેલા ચપ્પાનો હાથો અને વાર્તામાં જગ્યાઓ કઈ કઈ હતી હા સાચું છે ઓલીમાસીનું ઘર વરંડો ઝાડ હવે વાર્તામાં કઈ કઈ ક્રિયાઓ થઈ એ કહેવાનું છે એમાં ઉદાહરણ માટે આરામ કરવો ક્રિયા લખેલી જ છે બીજી તમારે શોધવાની છે ચાલો શોધો અને બોલો વિચારવું આંખો જોડવી સીટી વગાડવી ચૂનો કરવો આંખ મિચકારવી સ્મિત કરવું સફરજન ખાવું અને દોડવું કૂદવું વગેરે ક્રિયાઓ છે હવે વાર્તામાં આવેલા માણસોના નામ શોધી લખીએ માણસોના નામમાં પહેલા આવશે ટોમ બેન પોલીમાસી બિલી અને જોની મિત્રો હવે વાર્તામાંથી તમને ગમતા શબ્દો અને તમને જેનો અર્થ ખબર ન હોય તેવા શબ્દો લખી કોટો પૂરો કરો ખોટા વાક્યો રંગો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા વાક્યોમાં વાર્તાના આધારે જે વાક્યો ખોટા હોય તેને ચૂનાથી રંગી નાખવાના છે ટોમ માસીએ સોંપેલા કામ ખૂબ ઉત્સાહથી કરતો શું કરીશું મિત્રો હા ખોટું વાક્ય છે વાક્ય પર ચૂનો કરી દઈએ ટોમને રવિવારે કામ કરવાનું ખૂબ ગમતું ના ભાઈ ના એને તો રમવાનું ગમતું એટલે કે ખોટું વાક્ય છે વાક્ય પર ચૂનો કરો પછીનું વાક્ય છે ટોમ દુખી હોય એટલે સીટી વગાડતો આ વાક્ય ખોટું છે વાક્ય પર ચૂનો કરી દઈએ ટૉમને ચૂનો કરતો જોઈને બેન તેની મદદ કરવા આવ્યો હા ખોટું વાક્ય છે ચૂનાથી રંગી નાખો થોડીવાર વાર ચૂનો કર્યા પછી ટૉમને ચૂનો કરવાનું ખૂબ ગમી ગયું દોસ્તો વાક્ય સાચું કે ખોટું ખોટું ચાલો વાક્ય પર ચૂનો કરી દઈએ મિત્રો તેની મશ્કરી કરવા ઈચ્છતા હતા આ વાક્ય સાચું છે મિત્રો બાકી રહેલા વાક્યો વાંચી ખોટું વાક્ય ઓળખી તેના પર ચૂનો કરો જોડી કાર્ય દોસ્તો આપણે કામ કરી અને થાકીએ ત્યારે જેવી રીતે આળસ મરડીએ એમ આળસ મરડો બરાબર હવે જોડીમાં બેસી જાઓ અહીં આપેલા વાક્યો વાંચી વાક્યમાં જે શબ્દ નીચે લીટી કરી છે તે શબ્દનો અર્થ ધારવાનો છે અને આપેલા વિકલ્પમાં ધારેલા અર્થ પર ખરાની નિશાની કરવાની છે વાક્ય ધરતીકંપ એક કુદરતી આફત છે તેને રોકી શકાતી નથી પણ તેવી આફત સમયે જો સાવચેતી રાખીએ તો નુકસાન ઓછું થાય તમે આફત શબ્દનો અર્થ ધારી લીધો બરાબર છે આફત એટલે મુશ્કેલી તેના પર ખરાની નિશાની કરો પછીના વાક્યમાં લીટી કરેલા શબ્દો છે મોઢામાં પાણી આવવું તેનો અર્થ થાય કે ખાવાનું મન થઈ જવું ખરાની નિશાની કરીએ ફોટોગ્રાફરે કહ્યું આટલું બધું દાંત દેખાય એટલું ના હસો સેચ સ્મિત કરો તો ફોટો સરસ આવશે અહીં સ્મિત કરો શબ્દનો અર્થ શોધી તેના પર લીટી કોણ કરાવશે હા સાચું

કાચના વાસણો સાફ કરવામાં ખૂબ કાળજી રાખવી પડે સહેજ પણ બેદરકારી રાખો તો તૂટી જાય બેદરકારી રાખવી એટલે શું તમે કયો વિકલ્પ ધાર્યો હા બરાબર છે કાળજી ન રાખવી મિત્રો બાકી રહેલું કામ જોડીદારની મદદથી કરો ખરું કરો દોસ્તો અહીં આપેલા વાર્તાના વાક્યો વાંચવાના છે અને તેના આધારે આપેલા વિકલ્પના ખાનામાં ખરાની નિશાની કરવાની છે દોસ્તો સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે વાક્યોમાં એક કે વધારે વાક્યો ખરા ખોટા હોઈ શકે છે પહેલું વાક્ય છે ટોમ ઓ ટોમ કેટલી વાર બસ મોડે સુધી પડી જ રહેવું છે બીજો કોઈ કામ ધંધો છે કે નહીં હવે વિકલ્પ જુઓ ને મોડા ઉઠવાની ટેવ છે અને કોઈ વડીલ જ આવું કહે એ વિકલ્પના ખાનામાં ખરાની નિશાની કરો બીજું વાક્ય વાહ ટોમ સોયર રવિવારના દિવસે કામ વાર્તાના આધારે બેન ટોમની મજાક ઉડાવવા આવું બોલે છે ટોમને કામ કરતો જોઈ નવાઈ લાગે છે અને આ રવિવારે કામ કરવું પડે તે સારું ન કહેવાય વિકલ્પ આવી શકે ખરાની નિશાની કરીએ પછીનું વાક્ય તારી આ જ ટેવ મને નથી ગમતી આ વાતમાં દોસ્તી ક્યાંથી વચ્ચે આવી પહેલો અને છેલ્લો બંને વિકલ્પ યોગ્ય છે બંને માખરાની નિશાની કરો મિત્રો હવે જોડીમાં બેસી જાવ અને બાકીનું કામ પૂરું કરો આ વાતચીત કોણ કરી શકે મિત્રો અહીં વાર્તામાંથી કેટલીક વાતચીતના અંશ આપ્યા છે તમારે વાત કહેનાર પાત્રનું નામ ઓળખી વાક્યની સામે લખવાનું છે ચાલો વાક્યો વાંચો અને પાત્રોના નામ વિચારો અને લખો ઉદાહરણ જોઈએ હું ટોપલીમાંથી બીજું એક સફરજન લઉં કેટલાક સફરજન ખાઈશ બેન કહેતો હતો કે તું એનું પણ સફરજન ખાઈ ગયો આ વાત જીત ટોમ અને માસી કરી શકે એક મારે પણ બેનની જેમ ચૂનો લગાવતા શીખવું છે જો તું મને પતંગ આપે તો તને પીંછી મળે હા આ બીલી અને ટોમ કહી શકે બે યાર મને પણ ચૂનો લગાડવા આપ ને પણ તું મને લખોટી આપે તો હું તને ચૂનો લગાડવા પીંછી આપું આ વાતચીત જોની અને ટોમ કરી શકે એ બંનેના નામ લખી દઈએ વાત છે છે તને કામ કરવામાં બહુ મજા આવી રહી ને હાસ તો એટલે તો આમ મસ્ત સીટી વગાડતો વગાડતો કામ કરું છું આ વાતચીત કરનાર બેન અને ટોમ છે દોસ્તો બાકીના વાક્યો વાંચો અને કોણ આ વાત કરી શકે એ ઓળખી એમના નામ લખો અભિનય કરો વિદ્યાર્થીઓ અહીં વાર્તાના આધારે અભિનય કરવા માટે કેટલાક વાક્યો આપ્યા છે એ વાંચી તમારે એ મુજબ અભિનય કરવાનો છે ચાલો જોઈએ કોણ સારો અભિનય કરે છે ટોમને માસીએ દિવાલ રંગવાનું કહ્યું ત્યારે ટોમ ચૂનાની ડોલ તરફ જુએ છે બે બેન આવ્યો એ પહેલા ટોમ દિવાલ રંગી રહ્યો છે ત્રણ બેનના આવ્યા પછી ટોમ ચૂનો લગાડી રહ્યો છે ચાર બેન ટોમ ને ચૂનો લગાડતો જોઈ રહ્યો છે પાંચ પરસેવે રેબેબ થઈને બેન ચૂનો લગાવી રહ્યો છે છ ટોમ ઝાડ નીચે બેસી સફરજન ખાઈ રહ્યો છે સાત પોલીમાસી રંગેલી દિવાલ જોઈ રહ્યા છે ચૂનો કરવાની રીત મિત્રો ચૂનો કરવા માટે ચૂનો પીંછી ડોલ અને પાણી જોઈએ ચૂનો કેવી રીતે કરવો એ અહીં સમજાવ્યું છે પણ તે વાક્યોનો ક્રમ બદલાઈ ગયો છે તમારે જૂથમાં બેસી ચર્ચા કરી વાક્યો યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે ચાલો પહેલો ક્રમ કયા વાક્યને આપીશું હમ બરાબર છે ચૂનાની થેલી પર રહેલી સૂચના ધ્યાનથી વાંચો પછી બીજા ક્રમે આવશે ડોલમાં પાણી લો ત્રીજો ક્રમ કયા વાક્યને આપીશું હા તેમાં ચૂનો નાખો હવે બોલો એક લાકડી વડે તે ચૂનાવાળા પાણીને હલાવો આ વાક્ય આગળના ખાનામાં ચાર લખો તેમાં પીછી બોળો અને દિવાલ પર લગાવવાનું શરૂ કરો આ વાક્ય પાંચમા ક્રમે આવશે અને ઓછો ચૂનો લાગ્યો હોય ત્યાં ફરી ચૂનો કરો આ વાક્ય આગળના ખાનામાં છ લખો મિત્રો તમે ચૂનો કરવાની રીત વિશે જાણ્યું હવે જૂથમાં બેસી જાઓ અને વાસણ માંજવાની અને કપડાં ધોવાની રીત વિશે ચર્ચા કરી આ બંને કોઠામાં લખો જવાબ આપો મિત્રો રંગારો કોણ વાર્તા મોટેથી વારાફરતી વાંચવાની છે અને પછી આપેલા પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યોમાં આપવાના છે એક ટોમને ઊંઘમાંથી કોણે ઉઠાડ્યો હતો શા માટે જવાબ ટોમને ઊંઘમાંથી માસીએ ઉઠાડ્યો હતો કારણ કે વરંડાની દિવાલને ચૂનો કરવાનું કામ ટોમે કરવાનું હતું બે ટોમને પોતાના ઉપર આફત આવવાની છે એવું કેમ લાગ્યું જવાબ ટોમને પોતાના ઉપર આફત આવવાની છે એવું એટલા માટે લાગ્યું કેમ કે રવિવારના દિવસે માસીએ એને ઉઠાડ્યો હતો અને માસીના હાથમાં ચૂનાની ડોલ અને પીંછી હતી ટોમને લાગ્યું કે રજાની મજામાં કામ કરવું પડશે ત્રણ દીવાલ રંગતા પહેલા ટૉમે પોતાની ખાસ સીટી કેમ વગાડી હતી જવાબ દિવાલ રંગતા પહેલા ટોમે પોતાની ખાસ સીટી એટલા માટે વગાડી કે રજાના દિવસે પોલીમાસીએ ટોમને કામ સોંપ્યું તેથી તેના હૃદયમાં ભાર વધી ગયો હતો અચાનક તેના મનમાં એક વિચાર ઝબક્યો તેની ખુશીમાં ટોમે પોતાની ખાસ સીટી વગાડી ચાર કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટોમ શું કરતો હતો જવાબ કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટોમ ચૂનો લગાવતા લગાવતા મિત્ર સાથે વાત કરતો પણ તેની સામે જોતો નહીં સીટી વગાડતો જાય અને દિવાલથી થોડો નજીક થોડો દૂર જઈ દિવાલ તરફ જોતો થોડો વિચાર કરતો અને વળી દિવાલ પર બે ચાર લસરકા કરતો પાંચ બેનને ટોમના કામમાં રસ શા માટે પડ્યો જવાબ ટોમ પોતાની ખાસ સીટી વગાડતા વગાડતા ચૂનો કરતો દિવાલથી થોડો દૂર જઈ ચીણી નજરે જોતો સ્મિત કરતો અને બેન પર ધ્યાન આપતો નહીં બેન આ બધું ધ્યાનથી જોતો હતો એથી તેને પણ ટોમના કામમાં રસ પડવા લાગ્યો દોસ્તો બાકી રહેલા પ્રશ્નોના જવાબ પુસ્તકની મદદથી શોધી લખો જૂથ કાર્ય દોસ્તો આપેલા પ્રશ્નોની જૂથમાં ચર્ચા કરો અને જવાબ લખી વર્ગ સમક્ષ વાંચી સંભળાવો દિવાલ આ પ્રસંગ માસીને કહે તો કેવી રીતે કહેશે ચાલાક ટોમ વિશે પાંચ સાત વાક્ય લખો જોડી કાર્ય મિત્રો હવે તમારે જોડીમાં કામ કરવાનું છે અહીં આપેલા વાક્યો વાંચી કહેવાનું છે કે એમાં શું શું થવાની શક્યતા રહેલી છે પહેલું વાક્ય વીજળીના કડાકા ભડાકા થાય છે તેમાં આપેલી શક્યતા જુઓ અને વિચારી કહો શું શું થઈ શકે હા વરસાદ પડશે અને વરસાદ નહીં પડે તેમની આગળ રહેલા ખાનામાં ટીક કરો બીજું વાક્ય મેં ખૂબ આઈસ્ક્રીમ ખાધો છે એમાં શરદી થશે અને તાવ આવશે આ બે શક્યતા રહેલી છે તેમની આગળ ટીક કરી દઈએ ત્રીજું વાક્ય અરરર ખાંડ વેરાઈ ગઈ આ વાક્ય પછીની શક્યતા છે કે મમ્મી ખીજાશે અને બીજી છે કીડીઓ આવી જશે પછીનું વાક્ય સામેના ઘરમાંથી ધુમાડો નીકળે છે શક્યતાઓ કોણ કહેશે બરાબર ઘરમાં આગ લાગી હશે અને ચૂલો સળગાવ્યો હશે એમ પણ બની શકે ટીક કરી દઈએ મિત્રો હવે છેલ્લા વાક્યની શક્યતા પર ટીક કરો અને સાથે સાથે આ ત્રણ વાક્યો માટે બે બે શક્યતા વિચારો અને લખો મિત્રને ટીક કરવા આપો અને કારણ પૂછો ઓળખો અને ખરું કરો બાળમિત્રો અહીં કેટલાક સાધનોના ચિત્ર આપ્યા છે એમાંથી તમે જે સાધનનું નામ સાંભળ્યું હોય તેની સામે ખરાની નિશાની કરી અને એ સાધન કયા કયા કામ માટે વપરાય એ લખવાનું છે આ ઓળંબો ઓળંબો અથવા છે તમે તેનું નામ સાંભળ્યું છે ખૂબ સરસ ચિત્ર પાસે ખરાની નિશાની કરો ઓળંબો કડિયાભાઈનું સાધન છે આ સાધન દિવાલ ઉપરથી નીચે સુધી સરખી છે કે નહીં એ તપાસવા ઉપયોગી છે ગરગડીનું છે દોરડાની મદદથી ડોલ વડે કુવામાંથી પાણી બહાર કાઢવા વપરાય છે પછીનું ચિત્ર હા હાથ પંખો છે એ હવા ખાવા માટેનું સાધન છે આ સાધનથી ગરમી દૂર કરી શકાય છે આનું નામ શું છે હા પ્રાઇમસ છે જ્યારે ગેસ નહોતા ત્યારે રસોઈ માટે પ્રાઇમસ વપરાતા હતા હજુ પણ વપરાય છે મિત્રો આ ચિત્રનું નામ કોણ કહેશે હમ બધાને આવડે છે નેલ કટર છે નખ કાપવા માટે વપરાય છે મિત્રો હવે બીજા ચિત્રોને ઓળખી તેમના નામ લખો અને તેમના ઉપયોગ વિશે વડીલો પાસેથી જાણી લખો ગીત મિત્રો ખેડૂતને આખા જગતનો પિતા કહે છે ખેડૂત અનાજ પકવે છે અને લોકોને પશુને પંખીને એ અનાજ દ્વારા જીવન મળે છે પાક લણવાની મોસમને ખેડૂત મહેનતની મોસમ કહે છે चालो ए गीत जोइए सोना वरणी सीम बनी ने हुलिए की दी मेरे रे भाई मौसम भी मेहनत नदियूना जलनीत आलो को माली लाल रे भाई मौसम आवी मेहनत नी लीलो कंचन बार रोने उजड़ो दूध कपास रे भाई मौसम आवी मेहनत नी जुआर लोते लुमे जुमेने ने है हैया मा खुल्ला भाई मौसम आवी मेहनत नी ऊपर उजड़ा आब मा कुंजड़ियो ना किल्लो लरे भाई मौसम आवी मेहनत नी वाता मीठा वायरा नेता मोल भाई मौसम आवी मेनत लियो पछेड़ी दातरडा आज सीम करे छे सादरे भाई मौसम आवी मेहन संगे संगे काम करिए थाय मलक आबाद रे भाई मौसम आवी मेहनत नी लीपी गूपी खड़ा करो लाबो ढगले ढगला धान रे भाई मौसम आवी मेहनत नी मानविने देनारो भगवान रे भाई भा मौसमावि मेहनत मौसमी मेनत मौसमावि मेनतनी વાતચીત કવિતાની જે લીટી ગમી હોય એ ગાયને સંભળાવો તમે ખેતર જોયું છે ત્યાં શું શું જોયું તમારે કેટલા ખેતર છે બસ ટ્રેનમાં જતા હો ને ખેતરો જુઓ તો શું દેખાય તમને શો વિચાર આવે ખેતર અને વાડીમાં શો તફાવત હોય ખેડૂત કયા કયા કામ કરતા હોય છે તમને ખેતરના કે ઘરના કયા કયા કામ આવડે છે તમને ખેતરમાં કયા કયા ઓજાર વપરાય છે તમારી આસપાસ કયા કયા પાક થાય છે જો તમારે ખેતર હોય તો ખેતરને કયા કયા નામ આપો આ ગીતનો સીન ફિલ્મમાં આવે તો કેટલા લોકો કામ કરતા હોય ખરું ખોટું કરો દોસ્તો અહીં કેટલાક વાક્યો આપ્યા છે તમારે કવિતાના આધારે કહેવાનું છે કે આ વાક્યમાં કયું ખરું છે અને કયું ખોટું છે ચાલો વાક્યો જોઈએ વરસાદ પડવાથી નદીમાં પૂર આવ્યું અને ખેતર ખેદાન મેદાન થઈ ગયા કવિતાના આધારે આ વાક્ય સાચું કે ખોટું આ વાક્ય ખોટું છે વાક્ય સામે ખોટાની નિશાની કરો બીજું વાક્ય ખેડૂતોએ નહેરના પાણીથી સિંચાઈ કરી છે આ વાક્ય પણ ખોટું છે ખેતરનો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે અને કુંજડી કિલ્લોલ કરી રહી છે હા આ વાક્ય ખોટું છે હવે છેલ્લું વાક્ય જોઈએ અનાજના ઢગલા કરવા માટે ગાર માટીથી જગ્યા તૈયાર કરવાની છે અનાજના ઢગલા કરવા નહીં પણ ડુંડામાંથી અનાજ કાઢવા માટે એટલે કે આ વાક્ય ખોટું છે નિશાની કરી દઈએ વાક્ય અને પંક્તિ દોસ્તો તમે સુંદર ગીત જોયું અને માણ્યું હવે અહીં કેટલાક વાક્ય આપેલા છે એ વાક્ય હું બોલીશ તમારે ધ્યાનથી સાંભળી અને વાક્યના ભાવ અને અર્થવાળી કવિતાની પંક્તિ ગાવાની છે વાક્ય છે નદીઓના પાણીના કારણે સરસ પાક થયો છે અને લોકો ખૂબ ખુશ છે નદીઓના જળ નીતર્યા લોકોમાં લીલા લહેર રે ભાઈ મોસમ આવી મહેનતની બરાબર છે બીજું વાક્ય સ્વચ્છ આકાશમાં પંખીઓ સુંદર ગાન કરી રહ્યા છે આ વાક્યને મળતી આવતી પંક્તિ છે ઉપર ઉજળા આભમાં કુંજડીઓના કિલ્લોલ રે ભાઈ મોસમ આવી મહેનતની ત્રીજું વાક્ય ખેતી માટેની વસ્તુઓ લઈ લો આપણને ખેતર બોલાવી રહ્યા છે આ વાક્યના અર્થવાળી પંક્તિ કોણ ગાશે ભાઈ મોસમ આવી મહેનતની મિત્રો આ મુજબ બાકીના વાક્યો વાંચો અને તેના અર્થવાળી પંક્તિ ગાઓ ખાલી જગ્યા પૂરો વિદ્યાર્થી મિત્રો હવે જોડીમાં બેસી અને કૌન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી આ ખાલી જગ્યા પૂરવાની છે સૂરજના તડકામાં ચમકતા પીળા વાળું ખેતર એટલે શું આવે ખાલી જગ્યામાં બહુ સરસ સોના વરણી સીમ બીજી ખાલી જગ્યા વાંચીએ મહીસાગર નર્મદા તાપી સાબરમતી આ બધી ગુજરાતની ખાલી જગ્યા કહેવાય હા કોન્સમાં શબ્દ છે નદીયું એ ખાલી જગ્યામાં લખીએ પછીની ખાલી જગ્યા અમારા ગામમાં વીજળી પાણી બધું મળી રહે છે પૂરતું અનાજ મળે સારા મકાનો બની ગયા છે દિવસે કામ કરીએ ને રાત્રે ભજન ગામમાં બધાને ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં લીલા લહેર આવે આખું વર્ષ વરસાદ પડ્યો જ નહીં આ ખેતર લીલુંછમ છે એ તો નર્મદા મૈયાની મેર છે મારી મમ્મીએ શર્ટ ધોઈ ધોઈ ઉજળો ખાલી જગ્યા જેવો કરી દીધો બોલો ખાલી જગ્યામાં કયો શબ્દ મૂકીશું

કયું વાક્ય ભારપૂર્વક કહેવાયું છે એ કહેવાનું છે અને તે બધા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે લેસન કરવા માટે કયું વાક્ય ભારપૂર્વક કહેવાયું છે આપેલા વાક્યોમાંથી લેસન કરીશ તો જ રમવા જવા દઈશ આ વાક્ય ભારપૂર્વક કહેવાયું છે બીજું છે પોતું કરવા માટે આ માટે હું પાછી આવું ત્યાં સુધી અહીંયા પોતું થઈ ગયેલું જોઈએ આ વાક્ય ખૂબ કહ્યું છે દફતર ગોઠવવા માટે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ભારપૂર્વક કહેવાયેલું લાગે છે હા સાચું છે દફતર ગોઠવ પછી જ ખાવાનું મળશે કારેલાનું શાક ખાવા માટે ખાવા સમયે કચકચ ના જોઈએ ચોકલેટ ન ખાવા માટે જો ચોકલેટ અડ્યો છે તો પપ્પાને કહી દઈશ વાક્યો ભારપૂર્વક કહેવાયા છે જવાબ આપો એક તમારા નાના ભાઈને ટીમમાં લેવા માટે તમે તમારા મિત્રોને શું કહેશો બે તમને ટીવી જોતા અટકાવવા મમ્મી શું કહેશે ત્રણ તમે આપેલી પેન્સિલ તમારો મિત્ર પાછી આપતો ન હોય તો તમે પેન્સિલ કેવી રીતે માગશો હસો અરે રહેવા દે આ સામેની દિવાલની ખીલી છે આ દિવાલમાં નહીં વાગે પ્રવૃત્તિ કવિતા સાથે આપેલા ચિત્ર વિશે પાંચ છ વાક્ય લખો તમે જોયેલા ખેતર વાડી બગીચા વિશે પાંચ છ વાક્ય લખો આપણે સમજ્યા શીખ્યા વાર્તા દ્વારા ચતુરાઈ અને સાથે મળીને કામ કરવાના મહત્વ વિશે વાર્તા દ્વારા વડીલો પ્રત્યેના આદર વિશે વાક્ય પરથી જુદા જુદા અર્થ તારવતા ખેતી ખેડૂત અને ખેતીના સાધન વિશે વરસાદની જરૂરિયાત અને તેના મહત્વ વિશે